નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ વિષય સામાજિક ચેપ્ટર ઘર પૃથ્વી તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર ઘર પૃથ્વી વિશે વિશેષ માહિતી મેળવીશું આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર આ બધું શાની ઉપર છે આવો પ્રશ્ન આપણને સોમને થતો હશે જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગામ પૃથ્વી પર આવેલું છે એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહી શકાય કે વિશાળ છે નહીં તો ચાલો આપણા આ વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ તમને એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે તમને ખબર છે આપણી પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે વળી પાછો આ સૌર પરિવાર એટલે શું ચાલો હું તમને સૌર પરિવારની સમજ આપું તો વિદ્યાર્થી મિત્રો આપણું ઘર આપણે જ્યાં રહીએ છીએ એ ગામ અને ઘર આ બધું ઉપર ઉપર છે તો વિદ્યાર્થી મિત્રો જમીન પૃથ્વી ઉપર છે આવો પ્રશ્ન આપણા સોના મનમાં થતો હશે જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગ્રામ સેના ઉપર છે પૃથ્વી ઉપર એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય જે કેટલો વિશાળ છે નહીં તો ચાલો આપણા આ વિશાળ ઘર વિશે થોડુંક આપણે જાણવાનું છે તમને જો આ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે તમને ખબર છે આપણી પૃથ્વીએ સૌર પરિવારનો જ એક સભ્ય કહી શકાય છે વળી આ પરિવાર પરિવાર એટલે શું તો તો ચાલો હું તમને પરિવારની સમજ આપું છું આપણો સૂર્ય ક્યાં મંદાકીની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે સ્વયં એટલે એ પોતે કેવો તારો છે પ્રકાશિત આ તારાની આસપાસ નાના મોટા સભ્યો રૂપે હોય છે એટલે કે એની આસપાસ શું હોય છે નાના મોટા ઘોડા સ્વરૂપે સભ્યો હોય છે આપણી પૃથ્વી એ માનો જ એક ગોળો છે આપણી જે પૃથ્વી આવેલી છે તો આ જે નાના મોટા સભ્ય ઘોડારૂપે સ્વરૂપે આવેલા છે એ એ માનો એક ઘોડો કહી શકાય આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ સૂર્યના ગુરુત્વાકર્ષણને જે તે ગ્રહોના ગુરુસ્વા ગુરુત્વાકર્ષણના બળના લીધે આ બધા ગ્રહ સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે કરે છે તેમજ આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશિત છે અને સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે આ બધા ગ્રહો મળીને બને છે આપણો સૌર પરિવાર કે સૌર મંડળ તો વિદ્યાર્થી મિત્રો સૌર પરિવાર એટલે શું તમને પૂછાય તો તમારે લખવાનું રહેશે કે આપણા સૂર્ય મંદાકિની તારા મંડળનો એ એક સ્વયં પ્રકાશિત એટલે કે એક ખુદ પ્રકાશિત તારો છે આ તારાની આસપાસ નાના મોટા વલયો આકારના ગોળા રૂપે સભ્યો આવેલા હોય છે આપણી પૃથ્વી એ માનો જ એક આકાર કહી શકાય છે આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખ્યું ઓળખી શકીએ છીએ તેમજ સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બનના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર રૂપે સ્વરૂપે ફરે છે આ ગ્રહને પોતાનો કોઈ જ પ્રકાશ હોતો નથી તે સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી ખુદ પ્રકાશે છે અને સૌર પરિવારના આ ગ્રહો વિવિધ કદ એમનું સ્વરૂપ ધરાવે છે આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર કે સૌર મંડળ આમ ગ્રહો ઉપગ્રહો લઘુ ગ્રહો ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌર મંડળમાં સમાવેશ થાય છે તો ચાલો આપણા આ સૌર મંડળનો પરિચય મેળવીએ સૌપ્રથમ સૌર મંડળના મુખ્ય સભ્ય તરીકે કોને ઓળખીશું વિદ્યાર્થી મિત્રો તો સૂર્યને ઓળખીશું તો આમ શું હોય છે ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતો અને ઉલ્કાઓનો આપણા સૌર મંડળમાં સમાવેશ થાય છે તો ચાલો આપણા આ સોળ મંડળનો પરિચય મેળવીએ સૌ પ્રથમ સોળ મંડળના મુખ્ય સભ્ય તરીકે કોને ઓળખવામાં આવે છે તો સૂર્યને આપણે ઓળખીશું તો વિદ્યાર્થી મિત્રો સૂર્ય તો વિદ્યાર્થી મિત્રો આપણે દરરોજ સવારે એને નિહાળતા જ હોઈએ છીએ સૂર્યથી આપણે પરિચિત જ છીએ આપણા રોજના કાર્યની શરૂઆત ક્યાંથી થાય છે સૂર્યોદયથી થાય છે અને સૂર્ય સન્માનિત તારો છે તે પૃથ્વી પરના જીવનનો દાતા કહી શકાય છે સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ઘણો મોટો છે તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો હજાર કિમીના વેગથી એટલે કે ઝડપે ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો એકસો સાત વર્ષ નીકળી જાય સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર અઠ્યાવીસ કિલોગ્રામ થાય આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ પરે છે પૃથ્વી તેનાથી પંદર કરોડ કિમી દૂર છે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે

હજાર કિમીના વ્યક્તિ ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો એકસો વર્ષ નીકળી જાય અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલું છે અઠ્યાવીસ ગણું વધારે આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર અઠ્યાવીસ કિલોગ્રામ થાય છે આ ગુરુત્વાકર્ષણને લીધે ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ભરે છે પૃથ્વી તેનાથી પંદર કરોડ કિમી દૂર છે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલા મિનિટનો સમય લાગે છે તો કેટલા મિનિટ સવા આઠ મિનિટનો સમય તો વિદ્યાર્થી મિત્રો સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે તેમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિશવાળાનો સમાવેશ થાય છે સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે જેને આપણે ઉર્જા કહીએ છીએ જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સૂર્યની સપાટી હંમેશા કેવી છે અસ્થિર છે તેમાં અનેક કિમી લાંબી પ્રચલિત થતી અગ્નિશોળાનો સમાવેશ થાય છે સૂર્યનું મુખ્ય આવરણ કયું છે હાઇડ્રોજન વાયુનું બનેલું છે તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ શું થાય છે ગરમી ઉત્પન્ન થાય છે જેને આપણે શું કહીએ છીએ ઉર્જા જેની સૂર્ય સપાટી કેવી હોય છે ખૂબ જ ગરમ અને સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વધુ વિકાસ પામી હોય છે તેથી સૂર્યના સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે ગ્રહોના ટૂંકમાં પરિચય મેળવીએ સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે આઠ જેમાં શુક્ર પૃથ્વી મંગળ આંતરિક ગ્રહો ગુરુ શનિ યુરેનિયન નેપચ્યુન બ્રહાય ગ્રહો તરીકે પણ ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા ગ્રહો છે તો આઠ એમાં કયા કયા આવશે બુધ શુક્ર પૃથ્વી મંગળ એ આંતરિક ગ્રહો છે અને બાહ્ય ગ્રહો તરીકે કયા કયા આવશે ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન એ બાહ્ય ગ્રહો આવેલા છે સૌર પરિવારમાં મંગળ બુધ ગુરુ શુક્ર શનિ એ ગ્રહો નરી આંખે આપણે જોઈ શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જશું તો ગ્રહોની માહિતી જે બુધ આ ગ્રહો સૂર્યની સૌથી નજીક છે તે પીળા સ્પર્શતા રંગનો છે બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું કે આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે અને તે પીડાશ પડતા રંગનો પણ છે બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો શુક્ર શુક્ર એ સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે તો વિદ્યાર્થી મિત્રો તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાય છે કે સૌથી ચમકતો ગ્રહ કયો છે તો શુક્ર આવશે તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ હોય એ રીતે તે ચડકાટમાં ચંદ્રને મળતો આવે છે તેને એક પણ ઉપગ્રહ નથી તેની આસપાસ વાયુ અને વાદળાઓના ઘટ આવરોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી તો શુક્ર કેવો ગ્રહ છે ચમકીતો એટલે કે ચમકીલો છે ગ્રહ છે તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે એટલે કે પૃથ્વીનો ચોડિયો ભાઈ કહી શકાય તે ચડકાટમાં ચંદ્રને મળતો જ આવે છે તેને એક પણ ઉપગ્રહ નથી તેની આસપાસ વાયુઓ હોય છે તેમજ વાદળોના ઘટ આવરણને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું પૃથ્વી શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે પૃથ્વી પોતાની ધરી પર છવ્વીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે જ્યારે સૂર્યની પરતે લગભગ ત્રણસો પાસઠ દિવસમાં એક આંટો પૂરો કરે છે પૃથ્વી પર દિવસ અને રાત ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે પૃથ્વીની એક ઉપગ્રહચંદ્ર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું પૃથ્વી શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન આવેલું છે પૃથ્વીની પોતાની ધરી પર કલાકમાં એક આટો પૂરો કરે છે જ્યારે સૂર્યની એટલે કે એની આજુબાજુ લગભગ ત્રણસો પાસઠ દિવસમાં એક આંટો પૂરો કરે છે પૃથ્વી પર દિવસ અને રાત તેમજ ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે પૃથ્વીને એક ઉપગ્રહ કયો છે ચંદ્ર છે

ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે અહીં મૃત જવાળા આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનો ઉપગ્રહ કયો છે તો ચંદ્ર તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા તેને પોતાની ધરી ઉપર એક કાંટો પૂરો કરતા કેટલો સમય લાગે છે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ લાગે છે ચંદ્ર ઉપર વાતાવરણ નથી ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી માનવ જીવન શક્ય નથી ચંદ્ર પર પ્રકાશિત છે એટલે કે ચંદ્ર ખુદ પ્રકાશી નથી ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ઉલ્કાપાત એટલે એમાંથી કેટલાક એવા જે ગ્રહો હોય છે એ શું થતા હોય છે ખરી જતા હોય છે જેને શું કહેવામાં આવે છે ઉલ્કાપાત તે ખૂબ વિશાળ અને મોટા ખાડાઓ પડી ગયા છે જેના પરિણામ સ્વરૂપ જ્યારે ગ્રહો તૂટતા હોય છે પડી જતા હોય છે ત્યારે ખૂબ મોટા ખાડાઓ પણ પડી જતા હોય છે અહીં મૃત જ્વાળામુખીઓ આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું નંબર ચાર મંગળ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે લાલ રંગનો ગ્રહ કયો છે તો મંગળ મંગળને ઓછું વાતાવરણ છે મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે તેને બે ઉપગ્રહો છે એક વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો મંગળ એ કેવો ગ્રહ છે લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે મંગળને કેવું વાતાવરણ મળે છે ખૂબ જ ઓછું અને મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતા કેવી હોય છે ઠંડી અને ગરમી હોય છે તેને બે ઉપગ્રહો છે વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાનો હંમેશા તેઓ પ્રયાસ કરી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે નંબર જોશું ગુરુ ગુરુ આછો પડતો સફેદ ગ્રહની છે અને ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ છે આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુને 79 ઉપગ્રહ છે જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મત મતાંતર જોવા મળે છે આ મોટા ભીમકાય ગ્રહને ટપકાવાળી સપાટી કેવી હોય છે અને ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ પણ રહેલું છે આ ગ્રહ કેવો છે ખૂબ જ ઠંડો હશે એવો મનાય છે તે સોળ મંડળનો સૌથી મોટો ગ્રહ કહી શકાય છે અને ગુરુને ઓગન ઓગના કરતા પણ વધુ ઉપગ્રહો છે જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મત મતાંતર ચાલે છે આ મોટા ભીમકાય એટલે કે ખૂબ મોટા વિશાળકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી કેવી લાગે છે મનોર મનોર એટલે કે ખૂબ જ સુંદર રમણીય તો વિદ્યાર્થી મિત્ર ન નંબર છ નંબર છ શનિ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું શનિ જે સોર પરિવારમાં ગુરુ અને યુરિન્સની વચ્ચે આવેલો છે ગુરુ પછીનો મોટો ગ્રહ છે નીલા રંગના તેજસ્વી વલયથી સુંદર લાગે છે વલયોના કારણે તે જુદો તરી આવે છે આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય છે હોય શનિને પાઘડિયો ગ્રહ પણ કહેવામાં આવે છે શનિને બાસઠ કરતાં વધારે ઉપગ્રહ છે સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન કેવું હોય છે ખૂબ જ ઓછું હોય છે તો વિદ્યાર્થી મિત્રો સૌર પરિવારમાં ગુરુ અને યુનિસની વચ્ચે આવેલો છે ગુરુ પછીનો મોટો ગ્રહ છે નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે અને વલયોના કારણે તે જુદો પણ તરી આવે છે આ વલયો માથામાં શું પહેરેલી હોય છે પગડી પાગડી પહેરેલું હોય એવો લાગતો હોય છે શનિને પાગડીઓ ગ્રહ પણ કહેવામાં આવે છે શનિને બાસેટ કરતાં પણ વધુ વધુ ઉપગ્રહો આવેલા હોય છે સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન કેવું હોય છે

નથી અને ત્યાં સૂર્યનું તેજ પણ ઓછી ચાંદની જેવું લાગે છે જે પરિણામ સ્વરૂપ વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ સત્તરસો એક્યાસીમાં આ ગ્રહ શોધી કાઢ્યો હતો અને આ ગ્રહ ખૂબ જ ઠંડો પણ છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપેલા છે બુધ શુક્ર પૃથ્વી અને મંગળ ગુરુ શનિ યુરિનિસ અને નેપચ્યુન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ન પોઈન્ટ એકની તસવીર તમે નિહાળી શકો છો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યોનેસ નેપચ્યુન નો પોઈન્ટ એકની સૌર પરિવારના અહીંયા તસવીર આપેલી છે જે તમે નિહાળી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું નેપચૂન તો આ ગ્રહ લીલા રંગનો છે તેના વાતાવરણમાં મિથેન ટામનો ઝેરી વાયુ છે આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ જ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો નેપ્ચુન કેવો ગ્રહ છે લીલા રંગનો અને તેના વાતાવરણમાં શું ભણેલું હોય છે છેરી વાયુ અને આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ જ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ઉલ્કા એટલે કે કોઈ વાર તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે ને હકીકતમાં તારા ખરતા જ નથી અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે આવા ટુકડા પરથી પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે આ વખતે આકાશમાં તે જ લીસોટા દેખાય છે તેને આપણે તારો ખરીઓ એમ કહીએ છીએ કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે મહારાષ્ટ્રનું કોઈના સરોવર આવી ઉલ્કા પડવાતી જ બનેલું હોવાનું મનાય છે સૌરાષ્ટ્રમાં ધછાડા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનું વજન ચાલીસ ગ્રામ જેટલું હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું જ હશે કે રાત્રે ક્યારેક ઊભા હોઈએ છીએ અંધારામાં ત્યારે આકાશમાં કોઈક વાર તમને રાત્રે આકાશમાં તારા કરતા હોય એવું લાગે છે પરંતુ એ વાસ્તવ હકીકતમાં તારા ખરતા નથી અવકાશમાં ફરતા પથ્થરના શું હોય છે નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગને શું કહેવામાં આવે છે ઉલ્કા આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણના લીધે પૃથ્વી તરફ ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે અને વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે શું થાય છે સળગી ઉઠે છે તો આ વખતે આકાશમાં તે જ દેખાય છે તેને આપણે તારો ખરીયો એવું કહીએ છીએ કેટલીક પૂરી પૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી ખૂબ મોટા ખાડા પણ પડી જતા હોય છે મહારાષ્ટ્રનું કઈના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનું વજન કેટલું છે ચાલીસ કિલોગ્રામ જેટલું હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉલ્કા વિશેની માહિતી જોઈએ હવે આપણે જોશું નક્ષત્રો તો વિદ્યાર્થી મિત્રો નક્ષત્રો તો વિશાળ વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થાય છે જે ક્યારે હંસ જેવો તો ક્યારે ગરુડ જેવો દેખાય છે અશ્વિની રેવતી વિશાખા પૂર્ણવસુ મોક્ષીસ રોહિણી પુષ્ય આંદ્રા સ્વાતિ જેવા કુલ સત્તાવીસ નક્ષત્રો આવેલા છે અવકાશમાં એટલે કે આકાશમાં ચંદ્રની આસપાસ બે ત્રણ નક્ષત્રો ઓળખાવા તેમજ ચંદ્રને જોતા રહેવું પડે છે નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય છે જેમ કે પુષ્પ નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌર મંડળ ની તમારે હજી આવા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવું છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું નક્ષ તો નક્ષત્ર કેવું છે વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓના સમૂહ અથવા એકલો તારો એટલે શું કહેવામાં આવે છે નક્ષત્ર અને કેટલાક તારાઓના સમૂહના કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થઈ જતો હોય છે તે ક્યારેક હંસ જેવો દેખાય છે ક્યારેક ગરુડ જેવો દેખાય છે એમાં અશ્વિની રેવતી વિશાખા પુનઃ વર્ષો રોહિણી પુષ્પ આદ્ર અને સ્વાતિ જેવા કુલ કેટલા નક્ષત્રો છે સત્યાવીસ નક્ષત્રો આવેલા છે આકાશમાં ચંદ્રની આસપાસ બે ત્રણ નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે છે અને નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ પણ છે પરંતુ વારંવાર જોવાથી તેને સમજવાથી ખૂબ જ સહેલાઈથી આપણે યાદ રાખી શકીએ છીએ અને કેટલાક નામ તો શુભ કાર્યો માટે યાદ રહી જાય છે જેમ કે પુષ્પ નક્ષત્રમાં શું ખરીદી કરવાની હોય છે સોના ચાંદીની ખરીદી કરવામાં આવતી હોય છે તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો પરિવાર તેમજ સોળ મંડળની તો તમારે હજી આપણા ઘરે એટલે કે પૃથ્વી વિશે ઘણું જાણવાનું છે ને તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પૃથ્વીનું સ્થાન અને આકાર તો પૃથ્વીનું સ્થાન અને આકાર આપણે સૂર્ય અને ચંદ્રના આથમતા જોઈએ છીએ કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે આપણી પૃથ્વી પણ આવો જ એક ઘોડો છે તેનો આકાર ગોળ છે તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે અને કેટલાક અવકાશ યાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ઘોડા જેવી દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનું સ્થાન અને આકાર કેવો છે તે આપણે જોઈએ આપણે પૃથ્વી અને સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છે કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે આપણી પૃથ્વી પણ એક ગોળો છે તેનો આકાર કેવો છે ગોળ તે બંને ધ્રુવોથી થોડી કેવી લાગે છે ચપટી અને કેટલાક અવકાશયાત્રીએ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે અને ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાં રહીએ છીએ નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ હોય છે આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખે આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી આમ પૃથ્વીના નાનકડા નાન નાનકડા ભાગ ઉપર ઊભા રહીએ જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વી ગોળ હોવા વિશે કોઈ શંકા જ રહી નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે એ ક્યાં રહીએ છીએ નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ વળી આપણે જે ભાગમાં રહીએ છીએ તે પૃથ્વી ખૂબ જ નાનકડો ભાગ છે આ કારણે પૃથ્વી ગોળ છે તેવો આપણને સરળતાથી ખ્યાલ આવતો નથી તમે ક્યારે તૂટી ગયેલું માટલું જોયું છે તો તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખે આખું માટલું ગોળ હશે એવું ખ્યાલ આપણે આવી શકતો નથી આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર આપણે ઊભા રહીએ ને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ હશે કે છે એ એનો આપણને ખ્યાલ આવતો નથી પરંતુ હવે આપણે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફર ફોટોગ્રાફરે ફોટા લીધેલ છે એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વી ગોળ હોવા વિશે કોઈ જાતની શંકા રહી નથી પૃથ્વી કેવી છે દડા જેવી ગોળ ગોળ નથી પણ તે નારંગી જેવી છે પૃથ્વી ધૂ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષવવૃદ્ધ આગળથી થોડી ફૂલેલી છે ધો વ્રત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શકીએ છીએ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે તેમાં ભૂમિખંડો મહાસાગરો તથા મહત્વના વૃત્તોના નામ લખેલા હોય છે પૃથ્વીનો ગોળો અને પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકશો તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વી ધડા જેવી શું નથી ગોળ નથી પરંતુ તે નારંગી જેવી છે પૃથ્વી ધૂ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષવૃત આગળથી થોડી ફૂલેલી જોવા મળે છે ધૂવૃત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વચન પણ જાણી શકા શક્યા છીએ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે તેમાં ભૂમિખંડો મહાસાગરો તથા મહત્વના વૃત્તોના નામ પણ લખેલા હોય છે પૃથ્વીનો ઘોડો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે પૃથ્વીના ઘોડા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો પૃથ્વીના ઘોડા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકશો તો વિદ્યાર્થી મિત્રો નવ પૈડ બે તમે ઉપગ્રહથી પૃથ્વીની તસવીર આપેલી છે જે તમે નિહાળી શકો છો તો ધ્રુવનો તારો તો વિદ્યાર્થી મિત્રો ધ્રુવનો તારો તો નો પૈ ત્રણી તમે તસવીર જોઈ શકે છે જેમાં પૃથ્વીનો ગોળો આપેલો છે તો ધ્રુવનો તારો આકાશમાં એક તારો એવો છે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે તો પછી તે તારાને શોધવો ઓળખો કઈ રીતે આ ધ્રુવના તારાને સપ્ત ઈસીના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે સપ્ત ઈસીના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે બસ એ જ ધ્રુવનો તારો છે દરિયાઈ સફાઈ કરનાર કે રણમાં મુસાફરી કરનાર લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે અને તારો જે દિશામાં દેખાય છે તે દિશા ઉત્તર દિશા છે આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલ છે તેની સ્થિતિ તેમજ તેની સ્થિરતા

દેખાશે બસ એ જ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો તો ધ્રુવનો તારો દરિયાઈ સફાઈ કરનાર એટલે કે દરિયામાં સફર કરનાર વ્યક્તિ રણમાં મુસાફરી કરનાર લોકોમાં ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે અને એ તારો જે દિશામાં દેખાય છે એ દિશા કઈ દિશા કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો તો ઉત્તર આ તારો પૃથ્વી ઉપર ગોળાર્ધમાં જ દેખાય છે તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી તે જોઈ શકાતો નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે તમે નિહાળી જે પૃથ્વીનો ગોળો આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું નવ પોઈન્ટ ચારની તસવીર જેમાં અક્ષાંશ અને રેખાંશ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો અક્ષાંશ રેખાંશ તો પૃથ્વીના ગોળા ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્તરનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે જમીન પર આ રેખાઓ હોતી નથી આ રેખાઓ માત્ર નકશામાં જોઈ શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ શું દર્શાવે છે ઉત્તર અન્વ ચારની તસવીર તમે જોઈ શકો છો અક્ષાંશ અને રેખાંશ એ જ રીતે દક્ષિણમાં વિદ્યાર્થી મિત્રો આ શું જોઈ શકો છો તમે વિષવવૃત અને આ પણ વિષવ તમે જોઈ શકો છો તો પૃથ્વીના ઘોડા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ આવેલી છે આડી અને ઊભી તો પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન તેમજ સમય જાણી શકાય છે જમીન પર આ રેખાઓ હોતી નથી આ રેખાઓ માત્ર નકશામાં જ આપણે જોઈ શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું પૃથ્વીના ઘોડા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો અક્ષાંશ કહેવામાં આવે છે અને પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્તરને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સ્થાને જોડવામાં આવે તો તે રેખાથી વિષવવૃત કાલ્પનિક રેખા કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો કાલ્પનિક રેખા કઈ હોઈ શકે છે અક્ષાંશ રેખા કઈ હોઈ શકે છે તો આ વિદ્યાર્થી મિત્રો અને રે રેખાથી વિષવવૃત કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જતાં અંશનો ખૂણો થાય તો તેને સ્થળનો અક્ષાંશ રેખા બને છે તો વિદ્યાર્થી મિત્રો આ સીધી રેખા શું બને છે આડીકાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે અક્ષાંશ જ્યારે પૃથ્વીની સપાટી પરના કોઈપણ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે રેખાથી વિષવવૃત્ત રેખાથી વિષવવૃત્ય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર સાથે આગળ જતાં તે અંશનો ખૂણો થાય છે તેટલો તે સ્થળનો શું થાય છે અક્ષાંશ બને છે અક્ષાંશ વૃત્તિની કુલ સંખ્યા કેટલી છે એકસો ને એક્યાસી છે તો વિદ્યાર્થી મિત્રો જાણવા જેવું બે અક્ષાંશ અક્ષા વૃતો બે અક્ષાંશ વૃતો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે એકસો અગિયાર કિમીનું અંતર હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે નોંધ કરી લેજો તો અક્ષવૃત તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું અક્ષ વૃત તો પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ખોરાકમાં વિષવવૃત્તિ સરખા કોટણીય કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો નવ પોઈન્ટ પાંચની તમે તસવીર નિહાળી શકો છો જેમાં વર્તુળ અને ખૂણાઓ આપેલા છે તો વિદ્યાર્થી આ શું છે નેવું એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ શું છે સાહીઠ એ જ રીતે આ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો તો પચાસ એ જ રીતે નેવું સેલ્સિયસનો ખૂણો એ જ રીતે સાહીઠ સેલ્સિયસનો ખૂણો એ જ રીતે પચાસ સેલ્સિયસનો ખૂણો તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગુજરાતમાં વિષવવૃત્તિ સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને છોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને શું કહેવામાં આવે છે અક્ષ વર્તુળ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું પૃથ્વીના ઘોડા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને શું કહેવામાં આવે છે તો રેખાંશ કહેવામાં આવે છે અને રેખાંશ ધ્રુવ પાસે એકબીજાની મળે છે ધ્રુવ તરફ જતાં આ રેખાઓ એકબીજાની નજીક આવી જાય છે કુલ રેખાંશ વૃતની સંખ્યા કેટલી છે ત્રણસો ને સાહીઠ છે જેમાં જીરો સેલ્શિયસ રેખાંશ અને એકસો એંશી સેલ્શિયસ રેખા રેખાંશ મહત્વના છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ પશ્ચિમ રેખાંશ છે અને આ પૂર્વ રેખાંશ છે તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આ જે ઊભી શું આવેલી છે કાલ્પનિક રેખા આવેલી છે એ રેખાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે અને રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે એટલે કે રેખાંશને ઉત્તર અને દક્ષિણ તો એકબીજાના ઉત્તર અને દક્ષિણથી મળે છે

રેખાવૃતની સંખ્યા કેટલી છે 360 સાહીઠ છે અને જીરો સેલ્સિયસ રેખાંશથી માંડીને કેટલી ક્યાં સુધી છે એકસો સેલ્સિયસ રેખા મહત્વના છે રેખાવૃત તો પૃથ્વી પરથી મૂળ રેખાવૃતની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સર રેખાને આપણે શું કહેવામાં આવે છે શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો તો રેખાવૃત તેમજ અર્ધવર્તુળ કહે છે એટલે કે પૃથ્વીની જે સપાટી આવેલી છે ધરી આવેલી છે એ મૂળ રેખાવૃતની કાલ્પનિક સપાટી સાથે શું હોય છે પૃથ્વીની સપાટીને સરખા એટલે કે કોણાત્મક અંતરે એટલે કે નેવું સેલ્સિયસ એ અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને શું કહેવામાં આવે છે રેખાવૃત અર્ધવર્તુળ કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું અહીંયા નવ પોઈન્ટ સાતની તમે તસવીર નિહાળી શકો છો જેમાં મુખ્ય અક્ષા વૃતો તો એમાં આપણે સમજીએ પેલા શું આવેલું છે વિદ્યાર્થી મિત્રો તો કર્કવૃત્ત અહીંયા શું આવેલું છે મકરવૃત્ત એ જ રીતે અહીંયા વચ્ચે શું દર્શાવે છે લીટી એ વિષવવૃત્તની દર્શાવે છે તો કર્કવૃત કેટલું છે ત્રેવીસ પોઈન્ટ પાંચ સેલ્સિયંશ ઉત્તર

ૃતમાં તો નવ પોઈન્ટ સાતની મુખ્ય અક્ષાંશ વૃત્તો અહીંયા આપેલા છે તો પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે તે જોવાની છે તો વિદ્યાર્થી મિત્રો એ આપણે જોયું જે રેખા વિષવવૃત છે વિષવવૃત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે વિષવવૃત શું કરે છે તો વિષવવૃત આ રેખા શું કહેવાય છે વિષવવૃત એ પૃથ્વીનો આ ઉપરનો ભાગ અને પૃથ્વીનો આ નીચેનો ભાગ આ વિસવૃત્તિ ઉપરનો એક ભાગે શું કરી શકાય છે ઉત્તર ઘોળાદ અને દક્ષિણ તરફનો નીચેનો ભાગ શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો દક્ષિણ ઘોળાદ તો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધનો તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ આ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફના રેખાઓ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે એટલે કે જે રીતે વિદ્યાર્થી મિત્રો ઉત્તર અક્ષાંશ અહીંયા આપણે કહીએ છીએ અને અહીંયા શું હોય છે દક્ષિણ અક્ષાંશ એ જ રીતે દક્ષિણ તરફનો ઉત્તર તરફનો દ ઉત્તર ઘોડાત ઉત્તર ઘોડાત અને દક્ષિણ તરફનો દક્ષિણ ઘોડાત એ જ રીતે અહીંયા ઉત્તર તરફ ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફ દક્ષિણ અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે વિષુવવૃત્તિ ઉત્તરે 23.5 સેલ્સિયસ કર્કવૃત હોય છે અને વિષુવવૃત્તિ દક્ષિણે 23.5 સેલ્સિયસ દક્ષિણ અક્ષાંશ રેખાને મકવવૃત કહે છે આજ પ્રમાણે વિષુવવૃત્તિ ઉત્તરે શું હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા 66.5 ઉત્તર અક્ષાંશ રેખાને એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 66.5 ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત પણ કહે છે ઉત્તર ધૂવૃત એ જ રીતે વિષવવૃત દક્ષિણે સાસઠ પોઈન્ટ પાંચ સેલ્સિયસ જે દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવ કે વિષવવૃતથી ઉત્તરમાં કર્કવૃત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત સુધી દેખાતી સૂર્યરે સૂર્યની ગતિને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો અયન કહેવામાં આવે છે

કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ કેવા પડે છે સીધા તો જાણવા જેવો વિદ્યાર્થી મિત્રો તેવીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસને તેવીસ ડિગ્રી જીરો પોઈન્ટ પાંચ મિનિટ તરીકે વંચાય છે તો કઈ રીતે વંચાય છે વિદ્યાર્થી મિત્રો તેવીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસને તેવીસ ડિગ્રી જીરો પોઈન્ટ પાંચ મિનિટ તરીકે વંચાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નવ પોઈન્ટ આઠમાં અયનવૃત્તની તસવીર આપેલી છે તે આપણે નિહાળીશું તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આસુ દેખાઈ રહ્યું છે તમને આ જે કેસરી રંગ દર્શાવે છે એ સૂર્ય પ્રકાશિત થયેલો છે અને સૂર્યમાંથી નીકળી રહેલા આંસુ દર્શાવે છે સૂર્યના કિરણો તો એ સીધા ક્યાં પડે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા દક્ષિણ ધ્રુવ અહીંયા દક્ષિણ અક્ષાંશ આપેલું છે અને આ ઉત્તર ધ્રુવવૃત આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંની અહીંયા સૌપ્રથમ આપણે આ જોઈએ અહીંયા વચ્ચે શું આવેલું છે વિષવ આવેલું છે જે પૃથ્વીના બે ભાગ કરે છે આમ કેટલા ભાગ પડે છે બે ભાગ પડે છે અને એની ઉપર શું છે કર્કવૃત છે એની ઉપર શું છે ઉત્તર ધ્રુવવૃત તો એ જ રીતે નીચે શું હોય છે મકર વૃત અને એની નીચે શું હોય છે દક્ષિણ ધ્રુવવૃત તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ધ્રુવવૃત અને દક્ષિણ ધ્રુવવૃત તો એનું શું હોય છે નેવું સેલ્સિયસ હોઈ શકે છે અને ઉત્તર ધ્રુવ અક્ષાંશ કેટલું હોય છે સાસઠ પોઈન્ટ પાંચ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અને કર્કવૃત શું હોય કેટલું હોય છે ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ ડિગ્રી પાંચ સેલ્સિયસ ઉત્તર અક્ષાંશ કર્કવૃતમાં હોઈ શકે છે એ જ રીતે વચ્ચે જીરો સેલ્સિયસ દર્શાવે છે પૃથ્વીનો સરખા પ્રમાણમાં ભાગ તો વિદ્યાર્થી મિત્રો આપણે નીચે જોશું પાંચ દર્શાવે છે અને એ જ રીતે દક્ષિણ ધ્રુવ પોઈન્ટ એટલે કે સાસઠ ડિગ્રી પાંચ સેલ્સિયસ દક્ષિણ અક્ષાંશ દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો સૂર્યના સીધા કિરણો ક્યાં પડે છે જે અભિસવ ઉપર પડે છે તો ત્યાં શું થ સીધા કિરણો પડવાથી શું થતું હોય છે વધુ ગરમી લાગતી હોય છે અને જ્યાં જે ભાગમાં કર્કવૃત્ત ઉત્તર ધ્રુવ ઉત્તમાં ત્રાસા પડતા હોવાથી ત્યાં ગરમી કેવી થતી હોય છે થોડી ઓછી પડતી હોય છે ઉત્તર ધ્રુવ ઉતમાં થોડા પડતા હોય છે અને એ જ રીતે દક્ષિણ ધ્રુવમાં પણ ત્રાસા પડતા હોવાથી ત્યાં શું હોય છે વધુ ગરમી પડતી નથી અને સૂર્યના જ્યાં સીધા કિરણો વધુ પડતા હોય છે જે વિષવૃત પર અયન વૃત પડતા અયન વૃત ઉપર પડતા હોય છે તો ત્યાં વધુ ગરમી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું તો જીપીએસ ગ્લોબલ પોઝિનિશિંગ સિસ્ટમ તો ગ્લોબલ પોઝિનિશિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે છે તે સ્થળના અક્ષાંશ રેખાંશ મળી જાય છે આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ જ સહેલાઈથી જાણી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશન પોઝિશનિંગ સિસ્ટમ ગ્લોબલ પોઝિશન પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ મારફતે આપણે કોઈપણ સ્તરના અક્ષાંશ રેખાંશ જાણવા મળે છે અને ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્તરના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખા ખૂબ જ સહેલાઈથી જાણી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું મુખ્ય રેખાંશ વૃત્તો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ગ્રીની તો અહીંયા નવ પોઈન્ટ નવની તમે તસવીર જોઈ શકો છો જે આંતરરાષ્ટ્રીય દિનાથ રેખા આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે નકશો નિહાળી શકો છો તો નવ પૈઠ આંતરરાષ્ટ્રીય દિનાત રેખા આપેલી છે તો આ જે તમને ટપકા ટપકા એવા દેખાઈ રહી છે એ વિદ્યાર્થી મિત્રો શું દર્શાવે છે તો આંતરરાષ્ટ્રીય દિનાત રેખા દર્શાવેલી છે જે રશિયા અને અલાસ્કામાં આપે આપેલી છે જે પૂર્વ ઘોળાદ અને પશ્ચિમ ઘોળાદમાં આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે ગ્રીનિચ જે ઇંગ્લેન્ડના ઇંગ્લેન્ડના ગ્રીસ શરીર પરથી પસાર થતી ઝીરો સેલ્શિયસ રેખાઉટને ગ્રીનીસ રેખા કહે છે ગીનીઝ રેખાથી પૂર્વ પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ બે ભાગ પડે છે જે પૂર્વ ઘોળાધ અને પશ્ચિમ ગોળાદ તરીકે ઓળખાય છે ગિનીઝ રેખા એકસો એંશી સેલ્શિયસ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને એકસો એંશી સેલ્સિયસથી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું ગ્રીનીચ ઇંગ્લેન્ડના ગ્રીનીસ શહેર પરથી પસાર થતી ઝીરો સેલ્સિયસ રેખાને શું કહેવામાં આવે છે ગ્રીનીશ રેખા કહીશું અને ગ્રીનીઝ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે જે પૂર્વ ઘોડા અને પશ્ચિમ ઘોડા તરીકે ઓળખાય છે ગ્રીનિશ રેખાથી એટલે કે ગ્રીનીજ રેખાની એકસો એંશી સેલ્સિયસ પૂર્વમાં એટલે કે પૂર્વ રેખાંશ અને એકસો એંશીથી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું આંતરરાષ્ટ્રીય દિનાથ રેખા તો આ નવ નવની તસવીર તમે જોઈ શકો છો જેમાં આંતરરાષ્ટ્રીય દિનાત રેખા આપેલી છે રેખા વૃદ્ધને આંતરરાષ્ટ્રીય રેખા કહે છે આ રેખાઓ સ્વતંત્ર માત્ર એક જ છે આ રેખા ઓળંગતા તારીખને વાર બદલાય છે તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે તે કેટલાક સ્થળોએ બરાબર એકસો એસી પર નથી બાકી ચૂકી છે તેનું કારણ એ છે કે જો તે તેનો સીધી દોરવામાં આવે તો તે એક જ દેશના કેટલાક ટાપુ પર એક જ દિવસે બે વારને બે તારીખ ભેગી થઈ જાય છે કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ તારીખ બદલાઈ છે અને સમય તથા તારીખનો ગોટાળો થાય છે આ નિવારવા આ રેખાના માર્ગમાં શું ધોર્યું છે વિદ્યાર્થી મિત્રો તો આંતરરાષ્ટ્રીય દિનાથ રેખાની તમે તસવીર નિહાળી શકો છો તે પણ તમને એક સીધી રેખામાં જોવા મળતી નથી એ વાકી ચૂકી હોય છે તો વિદ્યાર્થી મિત્રો વાકી ચૂકી શા માટે છે તો એ વાંકી ચૂકી છે કારણ કે એક સ્થળે એક જ જગ્યાએ એક તારીખ અને વાર ભેગા થઈ જતા હોય છે જેના પરિણામ સ્વરૂપ એક ભેગા થઈ જવાથી વાર અને તારીખમાં ગોટાળા થતા હોય છે જેને પરિણામ સ્વરૂપ શું કરી શકતા નથી આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા આપણે આ રીતે નકશામાં નિહાળી શકીએ છીએ તો આમ કરવવાન બદલાય છે તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે તે કેટલાક સ્થળોએ બરાબર એકસો પર નથી અને વાકી ચૂકી છે તેનું કારણ એ છે કે જો તે સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ પરથી તે દિવસે બે વાર અને બે તારીખ ભેગી થઈ જાય છે અને કેટલીક જગ્યાએ એ ટાપુ પર બીજી તરફ જતાં તારીખ બદલાઈ જાય છે અને સમય તથા તારીખનો ગોટાળો થાય છે આ નિવારવા આ રેખાના માર્ગમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે એટલે કે તે વાકી ચૂકી છે તો વિદ્યાર્થી મિત્રો નવ પોઈન્ટ આપણા અગિયારની તસવીર નિહાળીશું તો એમાં કટિબંધો આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એક તો પહેલાં જોઈશું નેવું સેલ્સિયસ ઉત્તર અક્ષાંશ અને નેવું સેલ્સિયસ દક્ષિણ અક્ષાંશ તો વિદ્યાર્થી મિત્રો અહીંથી શું પડે છે

એ જ રીતે સાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાઓ શીત કટિબંધમાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વિષવવૃત છે અને અહીંયા શું આવેલું છે ઉષ્ણકટિબંધ આવેલો છે ઉષ્ણ કટિબંધ આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આવતી જમીન પર બાજુ રાખીને તેને સમુદ્ર તરફ ફેરવીને એટલે કે તે વાકી ચૂકી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું અહીંયા કટી બંદો તો બાજુની આકૃપતિ સમજાય છે કે તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે જેને શું કહેવામાં આવે છે કટી કટિબંધો અને ગરમી મેળવવા ભાગોને નીચે મુજબ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઠંડી અને ગરમીના હિસાબે શું થાય છે તો શીત કટિબંધ સમ શીતોષણ કટિબંધ વિષવવૃત સમશીતોષણ કટિબંધ અને શીત કટિબંધ આમ ગરમી અને ઠંડી પ્રમાણે શું થતું હોય છે પૃથ્વીને જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જતા હોય છે જેને શું કહેવામાં આવે છે કટિબંધો કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું જેમાં જોશું કટિબંધ ઉષ્ણકટિબંધ સમશીતોષણ કટિબંધ અને શીત કટિબંધ તો ઉષ્ણ કટિબંધમાં શું હોય છે અતિશય ગરમી એટલે કે સૌથી વધુ ગરમી હોય છે એ જ રીતે સમ શીતોષણ કટિબંધ એટલે કે સમ પ્રમાણમાં એટલે સરખા પ્રમાણમાં ગરમી અને ઠંડીનું પ્રમાણ હોય છે એ જ રીતે શીત કટિબંધમાં સખત ઠંડી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ઉષ્ણ કટિબંધ ઉષ્ણ કટિબંધ એટલે અતિશય ગરમી સમશીતોષ્ણ કટિબંધ એટલે સમ પ્રમાણ એટલે કે સરખા પ્રમાણમાં ગરમી અને ઠંડી એ જ રીતે શીત કટિબંધ એટલે સખત ઠંડી તો પૃથ્વીના ગતિના પ્રકારો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું બધા ગ્રહોની જેમ પૃથ્વીની પર ફરવાની બે પ્રકારની ગતિ છે એક પરિભ્રમણ બમડો પોતાની ધરી પર પરે છે તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં પરે છે પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય છે તેને પરિભ્રમણ પણ કહે છે પૃથ્વી સૌ પર કલાકના 1670 કિલોમીટર કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક થાય છે પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો પરિભ્રમણ બોમડો પોતાની ગરીબ ધરી પર એટલે કે પૃથ્વી પર ભરે છે તેમ પૃથ્વી પોતાની ધરી પર પ્રસિંતી પૂર્વ દિશામાં ફરે છે પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય છે તેને પરિભ્રમણ પણ કહે છે પૃથ્વી પર કલાકના સોળસો સિત્તેર કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે આ ચક્ર પૂર્ણ કરતા ચોવીસ કલાક થાય છે પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આવે છે આ ગતિએ મહત્વનો ભાગ બચાવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પરિક્રમણ તો વિદ્યાર્થી મિત્રો જોશું પરિક્રમણ તો પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે જેને પરિક્રમણ કહેવાય છે આ પરિક્રમણ પૂરી કરતા પૃથ્વીને લગભગ ત્રણસો દિવસ લાગે છે આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે જે કક્ષા ઓર્બિટ તરીકે ઓળખાય છે આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી પૃથ્વી પોતાની ધરી પર તેવીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ અને કક્ષાની સાથે સાસઠ પોઈન્ટ પાંચનો ખૂણો બનાવીને ફરે છે પૃથ્વીના આ ધરી નમનને કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે તો વિદ્યાર્થી મિત્રો પરિક્રમણ પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા પણ કરે છે જેને પરિક્રમણ કહેવાય છે આ પરિક્રમણ પૂરી કરતા

પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અને બીજી તરફ અંધારું જ પણ તેમ બનતું નથી આમ પૃથ્વીનું કલાકમાં તો વિદ્યાર્થી મિત્રો દિવસ રાત કઈ રીતે થાય છે તો પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ આપણે કહી શકીએ છીએ કે દિવસ રાત થાય છે પૃથ્વી પોતાની ધરપ થરેલી પર ધરી પણ નમેલી રહે છે અને ગોળ હોવાથી તેનો અડધો ભાગ સૂર્યનો અડધા ભાગ ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ ઉપર શું રહે છે અંધારું પૃથ્વી પર તેનો તો એક તરફ અંજવાળું હોત અને બીજી તરફ શું રહે હંમેશા અંધારું પણ તેમ બનતું નથી આમ પૃથ્વીનું દરેક સ્થળ ચોવીસ કલાકમાં ફરતું જ રહેતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો અજવાડામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાડામાં આવે છે તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર બપોર અને સાંજ થાય છે પૃથ્વીના ધરી નંબરના લીધે દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે તો વિદ્યાર્થી મિત્રો અજવાડામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાડામાં આવે છે તેનાથી પૃથ્વીના દરેક સ્થળે શું થાય છે સવાર બપોર અને સાંજ થાય છે પૃથ્વીના ધરી નંબરના લીધે જ તો દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે નવ પોઈન્ટ અગિયારની દિવસ રાતની તસવીર તમે નિહાળી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહિયા સૂર્યનો પ્રકાશ છે એ ક્યાં પડે છે આ પૃથ્વીનો ગોળો છે એટલે કે પૃથ્વીની ધરા છે જે વચ્ચેથી શું પડે છે પૃથ્વીના ચાર ભાગ પડે છે ઉત્તર ધ્રુવવૃત કર્કવૃત અને નીચે મકરવૃત અને દક્ષિણ ધ્રુવૃત જે વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે આ જે પૃથ્વીનો ગોળો છે એ નમેલો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સીધી રેખામાં આપણને જોવા મળે છે જ્યારે અહીંયા આપણે નેવું સેલ્સિયસ જોઈએ છીએ ત્યારે ધરી શું કરેલી છે નમેલી છે તો એ અનુસાર ઉત્તર ધ્રુવો સાસઠ પોઈન્ટ પાંચ સેલ્સિયસ એ જ રીતે કર્કવૃત ત્રેવીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ અને વિષવવૃત જિલ્લો ઝીરો સેલ્સિયસથી શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો તો આ રાત દર્શાવે છે અને વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો એ દિવસ દર્શાવે છે તો આમ વિદ્યાર્થી દક્ષિણ ધ્રુવૃત સાસઠ પોઈન્ટ પાંચ સેલ્સિયસ છે કારણ કે એ થોડી નમેલી હોવાથી નવ પોઈન્ટ માં દિવસ રાત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ સૂર્યના સીધા કિરણો ક્યાં પડતા હોય છે પૃથ્વી ઉપર પડતા હોય છે અને કેટલાક સીધા પડતા હોવાથી ત્યાં વધુ ગરમી થાય છે અને ક્યાંક ત્રાસા પડતા હોવાથી ત્યાં શું થાય છે વધુ ગરમી અને ઠંડી પણ લાગતી હોય છે વધુ ગરમી જ્યાં સીધા કિરણો પડતા હોય છે ત્યાં લાગતી હોય છે અને ત્રાસા પડે છે ત્યાં વધુ ગરમી લાગતી નથી તો વિદ્યાર્થી મિત્રો નવ નવ પોઈન્ટ અગિયારની દિવસ રાતની તસવીર તમે જોઈ શકો છો તો એકવીસમી જૂને કર્કવૃત બાવીસમી ડિસેમ્બરે મકર મકરવૃત સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં તેની નજીકના વિસ્તારમાં દિવસ કેવા હોય છે તો વિદ્યાર્થી મિત્રો લાંબા અને રાત્રિ કેવી હોય છે ટૂંકી જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં દિવસ કેવો હોય છે ટૂંકો અને રાત કેવી હોય છે લાંબી જ્યારે એકવીસમી માર્ચે અને ત્રેવીસ સપ્ટેમ્બરેના માસમાં રાત અને દિવસ કેવા થાય છે સરખા તો વિદ્યાર્થી મિત્રો એકવીસમી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા જ પડતા હોય છે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં તેની નજીકના વિસ્તારમાં દિવસ લાંબા અને રાત કેવી હોય છે ટૂંકી જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં ટૂંકો અને રાત લાંબી રહે છે જ્યારે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર માસમાં રાત અને દિવસ કેવા રહે છે સરખા તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંની તસવીર જોશું નવ પોઈન્ટ બાર ઉત્તર ઘોડામાં લાંબા અને ટૂંકા દિવસો આપણે જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો દિવસ રાત સરખા ક્યારે થાય છે તો એકવીસ માર્ચે અને ત્રેવીસ સપ્ટેમ્બરે દિવસ રાત શું થાય છે વિદ્યાર્થી મિત્રો સરખા થાય છે તો અહીંયા સરખા દિવસ આપણે એકવીસ માર્ચે સરખા દિવસ થાય છે અને ત્રેવીસ સપ્ટેમ્બરે દિવસ સરખા થાય છે તો સપ્ટેમ્બર અને સપ્ટેમ્બર અને જે માર્ચ માર્ચમાં દિવસ રાત કેવા થાય છે સરખા એ જ રીતે જૂન અને ડિસેમ્બરમાં એકવીસ જૂને શું થાય છે વિદ્યાર્થી મિત્રો તો લાંબામાં લાંબા દિવસ જે દક્ષિણ થાય છે અને ડિસેમ્બર મહિનામાં બાવીસ ડિસેમ્બર ટૂંકામાં ટૂંકો દિવસ ઉત્તરાયણ થયેલું કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો લાંબામાં લાંબા દિવસ કયો કહેવાય છે તો જૂન મહિનામાં એકવીસ જૂનનો લાંબામાં લાંબો દિવસ છે અને બાવીસ ડિસેમ્બરે ટૂંકામાં ટૂંકો દિવસ છે તો માર્ચ માસમાં સરખા અને ત્રેવીસ સપ્ટેમ્બરે દિવસ રાત કેવા થાય છે તો સરખા થાય છે અને લાંબામાં લાંબો દિવસ એમ તમને પૂછાય તો એકવીસ જૂને લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકો દિવસ બાવીસ ડિસેમ્બરે થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે આપણને તો એ માસ પ્રમાણે આપણે જોઈએ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર તો માર્ચ અને સપ્ટેમ્બરમાં એકવીસ માર્ચે અને સપ્ટેમ્બરમાં ત્રેવીસ માર્ચે દિવસ રાત સરખા થાય છે અને જૂન 21 જૂને લાંબા માં લાંબો દિવસ અને 22 ડિસેમ્બરે ટૂકા માં દિવસ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનો રહેશે તો 9.12 માં ઉત્તર ગોરાદ માં લાંબા ટૂકા ગાડા દિવસ અને રાત થાય છે એ વિશે આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો ઋતુઓ તો ઋતુઓ પૃથ્વી પર ધરે નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે સૂર્યના કિરણો વિષુવૃત્તિ ઉત્તર કે દક્ષિણે સીધા પડે છે આમ થવાથી દિવસ રાતમાં તફાવત પડે છે આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે તે સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં ઋતુ અનુભવાય છે જે માનવ જીવનને સીધી અસર પહોંચાડતી હોય છે તો ઋતુઓ ધરી પર કેવી હોય છે નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારા પરથી સૂર્યની સામે આવતી હોય છે અને સૂર્યના કિરણો વિશ્વવૃત્તિ ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે આમ થવાથી દિવસ રાતમાં તફાવત પડે છે આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શું અનુભવાય છે વિદ્યાર્થી મિત્રો તો શિયાળો તે જ સમયે દક્ષિણ ખોડાતમાં શિયાળામાં ઋતુ અનુભવાય છે તે માનવ જીવનને સીધી અસર પહોંચાડતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ઉત્તરાયણ તો બાવીસમી ડિસેમ્બરથી સૂર્યના સીધા ગ્રહણો ઉત્તર તરફ એટલે કે તરફ પડવાના શરૂ થાય છે આમ ઉત્તરાયણ બાવીસમી ડિસેમ્બરે થાય છે ચૌદમી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ઉત્તરાયણ એ સૌથી નાના અને મોટાનો સૌથી પ્રિય તહેવાર છે આમ બાવીસ ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષવ તરફ પડતા પડવાના શરૂ થઈ જાય છે આ ઉત્તરાયણ બાવીસ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે અને છવ્વીસમી જાન્યુઆરી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે તેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું દક્ષિણ યાન બાવીસમી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્થીથી ખસીને દક્ષિણ તરફ વિષવવૃત્ત તરફ પડવાનું શરૂ કરી થાય છે તેને શું કહેવામાં આવે છે દક્ષિણ યાન એટલે કે બાવીસમી જૂન તે સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તી કર્કવૃત્તી ખસીને તે ક્યાં જાય છે દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે જેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો દક્ષિણયાન કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જો સુશ્રમ પાત સૂર્યરો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વશમાં બે વખત એકબીજાને છેદે છે આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાટમાં બાવીસમી માસથી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે ઉત્તર ગોળાદમાં એકવીસમી જૂન અને વર્ષનો લાંબામાં લાંબો દિવસ એટલે ટૂંકામાં ટૂંકી રાત હોય છે સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતાં દક્ષિણ ગોળાતમાં છવ્વીસમી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે દક્ષિણ ગોળાટમાં બાવીસમી ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાતો હોય છે વર્ષ દરમિયાન એકવીસમી માર્ચ અને તેવીસમી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષવવૃત ઉપર સીધા પડતા હોય રાત દિવસ સરખા થાય છે જે વિષવવૃત વિષવ દિન તરીકે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો સંપાત જે સૂર્યના ક્રાંતિ વૃત અને વિષવવૃત વર્ષમાં બે વખત એકબીજાને શું કરતા હોય છે છેદતા હોય છે આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ધીમે ધીમે ખસતો જાય છે અને ઉત્તર ગોળાર્ધમાં બાવીસમી માસથી માર્ચના દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે ઉત્તર ગોળાર્ધમાં એકવીસમી જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ કહેવાય છે અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે સૂર્ય દક્ષિણ તરફ ખસતા દક્ષિણ ગોળાર્ધમાં છવ્વીસમી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જ જાય છે અને રાત ટૂંકી થતી જાય છે દક્ષિણ ગોરાતમાં બાવીસમી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત

છે બાકી બચેલા છ કલાક દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસે વધારીને એટલે કે અઠ્ઠાવીસ દિવસને બદલે ઓગણત્રીસ દિવસ કરી સરબર કરીએ છીએ તે વર્ષને લીપ વર્ષ કહીએ છે તો વિદ્યાર્થી મિત્રો લીપ વર્ષ કોને કહેવામાં આવે છે તો પૃથ્વીનું એક વર્ષ એટલે કે કેટલા દિવસ ત્રણસોને પાંસઠ દિવસ અને છ કલાક પરંતુ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું મુશ્કેલભર્યું હોવાથી ત્રણસો દિવસ એવું વર્ષ કરીએ છીએ બાકી બચેલા છ કલાક દર ચાર વર્ષે શું કરીએ છીએ ફેબ્રુઆરી મહિનામાં જે અઠ્યાવીસ દિવસ થાય છે ક્યારેક ઓગણત્રીસ દિવસ કરીને સરબર કરતા હોઈએ છીએ તે વર્ષને કયું વર્ષ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો લીપ વર્ષ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ગ્રહણ આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે તે સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને ધક ધકતો ગોળો પણ છે ચંદ્ર પર પ્રકાશિત છે તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય છે તેમજ પૂર્વ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે ક્યારેક આખા આખા ચંદ્ર દેખાતો બંધ થાય ત્યારે ગ્રહણ થયું એમ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો ગ્રહણ આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે અને સૂર્ય શું છે સ્વયં પ્રકાશિત પ્રકાશિત એટલે તે પોતે પ્રકાશિત છે અને તે ધક ધગતા ગોળા જેવો છે ચંદ્ર પર પ્રકાશિત છે એટલે ચંદ્ર પ્રકાશ આપતો નથી તે સૂર્યના પ્રકાશિત પ્રકાશથી જ પ્રકાશિત થાય છે જુદા જુ જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય છે તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ દેખાતો નથી તે ક્યારેક આખો આખો ચંદ્ર દેખાતો બંધ થાય તે થઈ જાય છે ત્યારે ગ્રહણ થયું એમ કહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું સૂર્ય ગ્રહણ તો વિદ્યાર્થી મિત્રો સૂર્ય ગ્રહણ ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે પૃથ્વીની આસપાસ ફરે છે ક્યારેય તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકાતો નથી આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે જોઈ શકાતું નથી સૂર્યગ્રહણ અમાસે થાય છે પરંતુ દર માસે આ ઘટના બનતી નથી એટલે કે ચંદ્રગ્રહણ પૃથ્વીની વધુ નજીક છે તે પૃથ્વીની આસપાસ ફરે છે અને ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે પણ આવી જાય છે આ વખતે સૂર્યના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે આ ઘટનાને કારણે શું થાય છે વિદ્યાર્થી મિત્રો સૂર્યગ્રહણ થાય છે ચંદ્ર સૂર્ય કરતાં નાનું હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકાતો નથી આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી અને સૂર્યગ્રહણ અમાસે થાય છે પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે તસવીર ન પડી તે સૂર્યગ્રહણની તસવીર અહીંયા આપણે નિહાળીશું તો સૂર્યગ્રહણ દેખાતો હોય તેવો પ્રદેશ તો વિદ્યાર્થી મિત્રો આ પૃથ્વી તમે નિહાળી શકો છો અને વચ્ચે શું આવેલું છે ચંદ્ર અને પૃથ્વી તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે શું આવેલું હોય છે

શું આપે છે અંધકાર રહે છે અને ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં જેને ચંદ્રગણ કહેવાય છે આવી ઘટનાના પૂનમની રાતે જ થાય છે પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પેલામાં તો સૂર્યગ્રહણ દેખાતો હોય તેવો પ્રદેશ છે અહીંયા પૃથ્વી જે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે તો નવ પોઈન્ટની તસવીર તમે એમાં સૂર્યગ્રહણની તમે નિહાળી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે સૂર્ય પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે એટલે ચંદ્રના એટલા ભાગમાં શું રહે છે અંધકાર અને ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો કોના પર પડે છે તો ચંદ્ર પર પડે છે અને ચંદ્રના આ ભાગને આપણને દેખાય ચંદ્રગ્રહણ દેખાતો હોય તેવો પ્રદેશ તો તમે અહીંયા જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો અહિયાં ચંદ્રગ્રહણ થાય છે નવ પોઈન્ટ ચૌદ ની તસવી ચંદ્રગ્રહણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો જે સૂર્ય ગ્રહણ અને ચંદ્રની વચ્ચે કોણ આવે છે વિદ્યાર્થી મિત્રો તો પૃથ્વી તો પૃથ્વીથી શું થાય છે ચંદ્ર ગ્રહ દેખાતો હોય તેવો પ્રદેશ છે ચંદ્ર તો નો પૈ 14 ની તસવીરમાં ચંદ્ર ગ્રહ તમે નિહાળી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જાણવા જેવું સૂર્ય ગ્રહણ ક્યારે થાય છે અમાસના દિવસે થાય છે પરંતુ તે દરેક અમાસે થતું નથી ચંદ્રગ્રહણ પૂનમની રાતે જ થાય છે પરંતુ તે દરેક પૂનમે થતું નથી આ બંને બાબતો વિશે તમારા શિક્ષકની મદદથી વધુ વિગત આપણે જાણવાની રહેશે એટલે કે સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે પરંતુ તે દર અમાસે થતું નથી અને ચંદ્રગ્રહણ પૂનમની રાતે જ થાય છે પરંતુ તે દર પૂનમે પણ થતું નથી તો વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર અહીંયા ચેપ્ટર નવ અહીંયા પૂર્ણ થાય છે સ્વાધ્યાય તમારે નીચેના આપેલા પ્રશ્નના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તરો લખવાના રહેશે પ્રશ્ન બે મને ઓળખો પ્રશ્નોત્તર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર એક વાક્યમાં ઉત્તર આપો પ્રશ્નો પાત ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો પ્રશ્નો છ ટૂંક નોંધ લખો તો સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું અને સ્વાધ્યાયના પ્રશ્નના ઉત્તર તમારેની તૈયારી કરવી થેન્ક યુ